બલડવા પિંગોટ ઢોલી ટેમના સો ટકા ભરાયા પરંતુ ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળશે નહીં તેવા અહેવાલ મળ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ નર્મદા જિલ્લાના સાતપુડા ડુંગરના હારમાળામાં આવેલ નેત્રંગ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા મોસમનો કુલ ચોસઠ ઇંચ વરસાદ નોંધાયો છે હાલમાં ભરૂચ જિલ્લામાં અને નેત્રંગ તાલુકો બન્યા બાદ સૌથી વધુ વરસાદ આ વર્ષે પડતા નદી નાળા તળાવ ચેકડેમ સહિત સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સાથે ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર બલડવા પિંગોટ અને મધુવંતી નદી ઉપર ધોળી ડેમ આવેલ છે જેને આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતા ધરતીપુત્રોની જીવાદોરી ગણવામાં આવે છે જેમાં બલડવા ડેમના ઉપરવાસમાં તોતેર પોઈન્ટ તેત્રીસ ઇંચ પિંગોળ ડેમના ઉપરવાસમાં બોતેર પોઈન્ટ પાંચ ઇંચ અને ધૂળી ડેમના ઉપરવાસમાં બાવન પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થતાં ત્રણેય ડેમ ઓવરફ્લો થયા હતા એટલે કે ત્રણેય ડેમ સો ટકા પાણીથી ભરાય તેવું કહેવાય પરંતુ કમનસીબે ત્રણેય ડેમની જમણા ડાબા કાંઠાની કેનાલ પિસ્તાલીસ વર્ષથી તૂટેલી જર્જરિત હાલતમાં છે આજદિન સુધી કેનાલનું કોઈપણ પ્રકારનું પ્રાથમિક સામારકામ કરાયું નથી આ બાબતે ખેડૂતોએ મુખ્યમંત્રી અને સિંચાઈ વિભાગના જવાબદાર લોકોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી છે પરંતુ પ્રકારના ભરાયા નથી જાણે રાજ્ય આદિવાસી વિસ્તારના ખેડૂતોની જ પડી નથી તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે ત્રણેય ડેમની કેનાલ તૂટેલી જર્જરિત હાલતમાં હોવાથી માત્ર ત્રણસો થી ત્રણસો પચાસ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળે છે બાકીની ચાર હજાર હેક્ટરથી વધુ જમીન સિંચાઈના પાણીથી વંચિત રહેતા